જી 24 કલાકમાં આપનું સ્વાગત કરું છું. ઇટ્સ માય સ્કૂલ એપિસોડ લઈને હું આવી રહી છું. હું આત્મીય સ્કૂલ ભરૂચ માં અભ્યાસ કરી રહી છું. મારું નામ ચૌહાણ એકતા છે. હું 12th કોમર્સમાં અભ્યાસ કરું છું. મારા સ્કૂલ વિશે હું તમને થોડી ઘણી માહિતી આપીશ. મારી સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતી 500 થી વધારે વિદ્યાર્થીનીઓ ડે સ્કેર સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. ઇંગ્લિશ માધ્યમમાં પણ 400 થી વધારે સ્ટુડન્ટ્સ અહીંયા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે. હું તમને મારી સ્કૂલ બતાવવા જઈ રહી છું. આત્મીય સ્કૂલમાં ધાર્મિક વાતાવરણ પણ અહીંયા જોવા મળે છે. ગઈકાલે જ અમે અહીંયા ગણપતિની સ્થાપના કરી તે આપણે જોઈએ. હવે મારી સ્કૂલના ટ્રસ્ટી પાસે હું જઈ રહી છું. એમને આવો વિચાર ક્યાંથી આવ્યો કે એમને ગર્લ્સ સ્કૂલ બનાવી? જય સ્વામિનારાયણ. પ્રવીણભાઈ કાછડિયા. ગુજરાત રાજ્યની અંદર શિક્ષણ સાથે સંસ્કારની સ્થાપના કરવા માટે અને દીકરીઓની ખૂબ તાતી જરૂરિયાત હતી. કેટલાક ઇન્ટેરિયર ગામની અંદર એવી સ્કૂલો નહોતી કે જ્યાં સાયન્સ સ્કૂલો હોય અને દીકરીઓ સેફટી સાથે ભણી શકે, માટે અમે 2004 થી આ કેમ્પસની સ્થાપના કરી અને ખૂબ સરસ રીતે દીકરીઓને શિસ્ત સાથે સંસ્કાર સાથે શિક્ષણ અપાય છે. જય સ્વામિનારાયણ. આ છે આત્મીય સ્કૂલના પ્રિન્સિપલ. હું કમલેશ શાહ, અહીં સ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી આચાર્ય છું અને આ સંસ્થામાં અમે તમામ પ્રકારની વિદ્યાર્થિનીઓને જે કંઈ જરૂરિયાત છે, બહારની એક્ઝામની તૈયારી, અહીંયા અંદરની તૈયારી, એમના સંસ્કારો સારા બને એની તૈયારી, તમામ રીતે એમને અહીંયા રહેવાની સારામાં સારી સગવડ મળે, જમવાનું સારું મળે, તમામ કેર લઈએ છીએ અને બહુ સારી રીતે એમનો અભ્યાસ ચાલે અને ખૂબ આગળ વધે એ માટે અમે કાર્ય કરી રહ્યા છીએ. હવે હું જઈ રહી છું અમારા સ્કૂલની લેબોરેટરીઝ બતાવવા માટે. હું જઈ રહી છું કેમેસ્ટ્રી લેબ બતાવવા માટે. ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરતી પટેલ સાક્ષી છું. આજે આપણે જોઈએ આ સ્કૂલની કેમેસ્ટ્રી લેબ. આવો હું તમને કેમેસ્ટ્રી લેબની મુલાકાત કરાવું. મિત્રો, આવી જ એક લેબમાં અબ્દુલ કલામનો એક સાયન્ટિસ્ટ તરીકે ઉદ્ભવ થયો હતો. તો આજે આપણી પાસે પણ એવા ઘણા બધા અબ્દુલ કલામ છે. અહીંયા જ છે એક મલ્લિકા સારાભાઈ. અહીંયા મિત્રો જોયું ને, અહીંયા અભ્યાસની સાથે સાથે કેવા ગીતો ગવાય છે. મિત્રો, અહીંયા આવી રીતે જ પ્રવૃત્તિઓ થાય છે. અમને આ સ્કૂલમાં ખૂબ મજા આવે છે. આ સ્કૂલમાં ભણવાની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ થાય છે, હસી મજાક થાય છે. આ અમારી કેમેસ્ટ્રી લેબ છે. દરેક અલગ અલગ કેમિકલ્સ છે. અહીંયા બધા જ પ્રકારના કેમિકલ્સની સુવિધાઓ છે. મિત્રો, હવે હું તમને આત્મીય ગર્લ્સ સ્કૂલની બાયોલોજી લેબમાં લઈ જાઉં છું. ચાલો હવે આપણે જઈએ બાયોલોજી લેબમાં. મિત્રો, આ બાયોલોજી લેબ છે. જુઓ અહીંયા બધા કેવી રીતે પ્રેક્ટિકલ્સ કરે છે. અહીંયા ઉપર બધા જ જીવજંતુઓ આપેલા છે જેમની પ્રયોગમાં જરૂર પડે. બાયોલોજી વર્લ્ડ બાદ ફિઝિક્સ લેબ બતાવીશ. તો આવો આપણે જોઈએ આત્મીય ગર્લ્સ સ્કૂલનો ફિઝિક્સ વર્લ્ડ. આ છે અમારી ફિઝિક્સ લેબ. મિત્રો, અહીંયા એકથી માંડીને એક આધુનિક સાધનોની વ્યવસ્થા છે. આપણે મારી સહપાઠીને પૂછીએ કે એને શું આ ફિઝિક્સમાં કઈ બાબતમાં આગળ વધવું છે. સુરતમાં જે ઘટના બની એ ઘટના ફરી ન બને એવી મારે નવા ઇલેક્ટ્રોનિક તરફથી મારે એવી શોધ કરવી છે, નવા ઇલેક્ટ્રોનિક સાધનની, જે આવી ઘટના ફરીથી ન થાય. મિત્રો, જોયું તમે આ સ્કૂલમાં દરેક વિદ્યાર્થીની એક એમની એક આશા છે કે મારે કંઈક બનવું છે. આવી જ આશાઓ લઈને વિદ્યાર્થીનીઓ અહીંયા અભ્યાસ કરે છે. મને ખાતરી છે કે આ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ એ વિદ્યાર્થીઓ એમની આશાને જરૂર પૂરી કરશે. હવે આપણે મારા 12th સાયન્સના ક્લાસમાં જઈશું, ક્લાસની મુલાકાત. હાય ફ્રેન્ડ્સ, હું પટેલ દિવ્યા. હું 12th કોમર્સમાં અભ્યાસ કરું છું. આજે હું તમને આત્મીય ગર્લ્સ સ્કૂલની કોમ્પ્યુટર લેબ બતાવવા જઈ રહી છું.
આ અમારી શાળાની કોમ્પ્યુટર લેબ છે. અહીં દરેક પ્રકારના સોફ્ટવેર અવેલેબલ છે. આમાંથી આપણે એક વિદ્યાર્થીને પૂછીએ કે તેનો અભિપ્રાય શું છે, તે ભવિષ્યમાં આગળ જઈને શું કરવા માંગે છે. હું ધોરણ 10માં આત્મીય શાળામાં અભ્યાસ કરું છું. તમે જોઈ શકો છો કે આ અમારી લેબમાં ખૂબ જ સારું જ્ઞાન આપવામાં આવે છે અને હું આગળ જઈને કોમ્પ્યુટર એન્જિનિયરમાં પોતાનું સારું પર્ફોર્મન્સ બતાવવા માગું છું. હું કોઈ એવી વસ્તુનો શોધ કરવા માગું છું કે જેથી મારી શાળાનું નામ અને મારું નામ રોશન થાય. હવે હું કોમ્પ્યુટર લેબની મુલાકાત કરાયા પછી અમારી શાળાના બાળ સાયન્સના ક્લાસ બતાવવા જઈ રહી છું. વળી પાછી હું આવી છું ચૌહાણ એકતા આત્મીય ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરતી મારી સહપાઠીઓનો પરિચય કરવા માટે જઈ રહી છું. 12 સાયન્સનો આ ક્લાસ જુઓ. અહીંયા પહેલા તો શિસ્ત જોવા મળે છે, સંસ્કાર અને સંસ્કાર સાથે શિક્ષણ જોવા મળે છે. અહીંયા જુઓ, આ અહીંયા અહીંયા હાઈટેક ટેકનોલોજી સાથે મારા શિક્ષકો અહીંયા ભણાવી રહ્યા છે અને કેવી સારી રીતે શિસ્તપૂર્વક મારી વિદ્યાર્થીનીઓ અહીંયા અભ્યાસ કરી રહી છે. આત્મીય સ્કૂલમાં મેં ભણતી ગોયલ ઉન્નતિ, હું 12 સાયન્સમાં અભ્યાસ કરું છું. હું તમને આજે કંઈક કહી રહેવા માંગે છું કે આત્મીય સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનો કેટલી શ્રેષ્ઠ અને શાંતિપૂર્વક સંસ્કારપૂર્વક અભ્યાસ કરી રહી છે. હું તમને આજે સર પાસે કંઈક ક્વેશ્ચન કરવા માગું છું કે આપણે રાત્રિ દરમિયાન સૂતા હોઈએ છીએ તો આપણું મગજ ક્યાં હોય છે? રાત્રિ દરમિયાન આપણું મગજ સતત વિચારતું હોય છે. દિવસ દરમિયાન જે કંઈ ક્રિયાઓ કરેલી હોય એ દરેક ક્રિયાનું રિપીટેશન થતું હોય છે, જેને કારણે ઘણી વખત અંદર એવું જ ચિત્ર મગજની અંદર જોવા મળે છે કે જે તમને સ્વપ્ન સ્વરૂપે જોવા મળે છે. આવે અને ભણતર પ્રાપ્ત કરે. હું ચૌહાણ એકતા